નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ તેમજ વિવેકાનંદ વિનય મંદિરના સંયુક્ત ઉપક્રમે આપણે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી મળતા આવીએ છીએ અને હવે આપણે ઘણા સમય હજી પણ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી જ મળવાનું છે, બરાબર? તો ખાસ તકેદારી રાખો કે અહીંથી જે કંઈ પણ લેક્ચરો આવે છે વિદ્યાર્થી મિત્રો, એનો સંપૂર્ણ અભ્યાસ કરો. જે હોમવર્ક આવે છે, હોમવર્ક સંપૂર્ણ તમે કરો. આજના સમયમાં ઓનલાઈન અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ સિવાય અત્યારે કોઈ વિકલ્પ રહ્યો નથી, બરાબર? આજે આપણે જો 9-10ની વાત કરીએ ને તો ગ્રામરનો આ હમણાં માટે છેલ્લો લેક્ચર રહેશે, પછી આપણે પાઠ્યપુસ્તક તરફ જઈશું. પણ એક કાળ બાકી છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, 10મા ધોરણને ઘણો બધો અગત્યનો છે, એના માટે આપણે આજે મળ્યા છીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કાળનું નામ એવા એના ગુણ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જોજો, બે કાળને ભેગા કરી, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ, આ બે કાળને ભેગા કર્યા અને પછી નવો કાળ બનાવ્યો છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં શું હતું? એમ, ઇઝ કે આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જોજો, પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું? હેવ કે હેઝ અને ક્રિયાપદનું ભૂતકૃદન. તો મેં તમને પહેલા વાત કરી હતી પહેલા લેક્ચરમાં કે કોઈ પણ કાળને આગળ ચાલુ શબ્દ આવશે તો હંમેશાને માટે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. તો આમાં ચાલુ છે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. આ કાળમાં શું લીધું? તો કે હેવ ને હેઝ લઈ લીધા. હેવેઝ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, આ બે બંધ બેસતું નહોતું એટલા માટે નવો શબ્દ ઉમેર્યો, બી ડબલ ઈએન, બીન. તો તમને અંદાજ આવી ગયો હશે, હેવેઝ, બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સમજાય છે? એનો ઉપયોગ હવે સમજી લઈએ. પહેલા ભૂતકાળમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હતી, વર્તમાનમાં હજી શરૂ છે અને ભવિષ્યમાં ચોક્કસ સમયે સુધી શરૂ રહેવાની સંભાવના છે. સમજાય છે? 10 કલાકથી વરસાદ વરસે છે તો 10 કલાક પહેલાં વરસાદ વરસવાનું શરૂ થયું, હજી વરસાદ વરસે અને આકાશમાં જોતા એવું લાગે કે હજી 2-3 દી વરસાદ વરસે છે, બરાબર? તો ભૂતકાળમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હતી, વર્તમાનમાં શરૂ છે અને ભવિષ્યમાં પણ શરૂ રહેવાની સંભાવના હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. કર્તા સાથે હેવ કે હેઝ આવે, બીન આવે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. સમયદર્શક શબ્દોમાં 2 આવે છે, સિન્સ અને ફોર. તો સૌ પ્રથમ આપણે પહેલા ઉપયોગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જોજો, ભૂતકાળમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હતી, વર્તમાનમાં પણ શરૂ છે અને ભવિષ્યમાં પણ શરૂ રહેવાની સંભાવના હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ત્રણેય કાળને આવરી લીધા છે. ભૂતકાળમાં ચોક્કસ સમયે શરૂ થઈ હતી, એ જ ક્રિયા હજી વર્તમાનમાં પણ શરૂ છે અને એ જ ક્રિયા ભવિષ્યમાં પણ ચોક્કસ સમય સુધી શરૂ રહેવાની સંભાવના છે. હું આ સંસ્થામાં 2010થી નોકરી કરું છું તો 2010માં હું નોકરીએ લાગ્યો, હજી નોકરી કરું છું અને ભવિષ્યમાં પણ હું નોકરી કરતો રહીશ, બરાબર? તે સવારનો 8 વાગ્યાનો હોમવર્ક કરે છે. સવાર 8 વાગે ભાઈ હોમવર્ક કરવા બેઠો તો હજી હોમવર્ક કરે છે અને જોતા એવું લાગે કે હજી હોમવર્ક કરશે, બરાબર છે? હા, તો ભૂતકાળમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હતી, વર્તમાનમાં પણ શરૂ છે અને ભવિષ્યમાં શરૂ રહેવાની સંભાવના હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ને ઉપયોગ જોયો, હવે નિયમ જોઈએ. પહેલો નિયમ, ચાલુ પૂર્ણ
वर्तमान काल में करता साथे हेव के हेज वपराय छे अने त्यार बाद बीन लगाड़ाय छे। अने छेलो नियम एनी अंदर जोईए के चालू पूर्ण वर्तमान काल में क्रियापदनू आईएनजी वाळू रूप वपराय छे। समझाणुं तमने बधाने? करता साथे हेवेज, वधारानो शब्द बीन अने क्रियापदनू आईएनजी वाळू रूप उपयोग जोयो, नियम जोई। हवे आपणे जोईए एनी वाक्य रचना। હવે ચાલુ પૂર્ણ કોઈ પણ કાળ હોય ને એનું પેસિવ વોઇસમાં રૂપાંતર નહીં થાય, એટલા માટે માત્ર એક્ટિવ વોઇસની વાક્ય રચના લખીશું આપણે। હકાર વાક્યમાં કરતા પ્લસ હેવ અથવા હેઝ, ક્યાં હેવ આવે ને ક્યાં હેઝ આવે તમને બધાને ખબર છે, હી શીટ કે કોઈ નામ હોય તો હેઝ આવે, બાકી બધામાં હેવ આવે। પ્લસ બીન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પ્લસ કર્મ અન્ય શબ્દ। નકાર વાક્યની અંદર કરતા હેવ કે હેઝ, નોટ, બીન, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પ્લસ કર્મ અન્ય શબ્દ। પ્રશ્નાર્થ બનાવવા માટે હેવ કે હેઝ કરતા, એના પછી બિન, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પ્લસ કર્મ અન્ય શબ્દ, અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન। અહીંયા હેવેઝ પછી બિન, અહીંયા નોટ પછી બિન, અહીંયા કરતા પછી બિન, અલગ અલગ ન યાદ રાખવું તો ક્રિયાપદની આગળ હંમેશા બિન આવશે, બરાબર ને? પ્રશ્નાર્થ વાક્ય છે, એમાં અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત મૂકવાનું, બરાબર? ઉપયોગ, નિયમો, વાક્યરચના, ત્યારબાદ જોઈએ આપણે ટુ બીનું કોષ્ટક। ચાલો વિદ્યાર્થી મિત્રો, ટુ બીનું કોષ્ટક હવે તમને મોઢે થઈ ગયું હશે બધાને। એકવચન, અહીંયા બહુવચન। પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ। પહેલો પુરુષ એકવચન આય, બહુવચન વી, બીજો પુરુષ એકવચન યુ, બહુવચન યુ, અહીંયા હી, શી, ઈટ અને ધે। તમે વાક્યરચનામાં જોયું પ્રમાણે કરતા સાથે હેવ કે હેઝ આવશે, હી શીટ સાથે હેઝ આવશે, બાકી બધા સાથે હેવ આવશે। આઈ સાથે હેવ, યુ સાથે પણ હેવ, હી સાથે હેઝ, શી સાથે હેઝ, ઈટ સાથે હેઝ, વી સાથે હેવ, અહીંયા પણ હેવ, અહીંયા પણ હેવ। પછી વધારાનું ફરજિયાત બધા સાથે બીન આવશે, વી ડબલ એન,
હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2010. હવે સિન્સ અને ફોર આ બે આપણે આના સમયદર્શક શબ્દો છે, પણ આ કઈ રીતે આવશે એ હું તમને સમયદર્શક શબ્દોમાં સમજાવીશ. આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2010. હું 2010 થી અંગ્રેજી ભણાવું છું. એના અર્થથી મેં 2010 માં અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું હતું. હજી અંગ્રેજી ભણાવવાની ક્રિયા શરૂ છે અને હજી પણ ભવિષ્યમાં શરૂ રહેવાની સંભાવના છે. યુ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2010. તું 2010 થી અંગ્રેજી ભણાવે છે. હી હેઝ બીન આ રીતે ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2010. શી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2010. ઇટ હેઝ બીન ગ્રેઝિંગ ગ્રાસ સિન્સ મોર્નિંગ. તે સવારથી ઘાસ ચરે છે. બરાબર. અહીંયા તે 2010 થી અંગ્રેજી ભણાવે છે, તેણી 2010 થી અંગ્રેજી ભણાવે છે. તે સવારથી ઘાસ ચરે છે, એક લખી દઉં, તે સવારથી ઘાસ ચરે છે. સવારથી ઘાસ ચરવાની ક્રિયા શરૂ છે. વી હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2010. યુ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ 2010. અને અહીંયા પણ એ રીતે જ બનશે. બરાબર છે. કર્તા પ્લસ હેવ કે હેઝ બીન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ આ આપણે ભૂલવાનું નથી. બરાબર છે. હવે આવું જ એક ટુ બીનું કોષ્ટક. અહીંયા મેં ક્રિયાપદ લીધું છે ટીચ અને કર્મ લીધું છે અંગ્રેજી. તમારે આ રીતે ક્રિયાપદ અને કર્મ બંને ફેરવી અને બીજું આવું ટુ બીનું કોષ્ટક હોમવર્કમાં દોરવાનું છે. બરાબર. હોમવર્કની અંદર આવું જ એક ટુ બીનું કોષ્ટક બીજો કરતા સોરી બીજું ક્રિયાપદ અને કર્મ લઈ અને તમારે તમારી રીતે બનાવવાનું છે. બરાબર. એમાં કોઈ પણ ક્રિયાપદ લઈ શકો અને તમારે બનાવવાનું છે. હવે પછી આપણે આના સમયદર્શક શબ્દો જોઈએ. સમયદર્શક શબ્દો બે આવશે ને. સિન્સ અને ફોર. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા 10મા ધોરણ અંદર એક અગત્યનો ટોપિક જે આપણે આગળ શીખીશું એ છે ફંક્શનલ ગ્રામર. ફંક્શન જ્યારે શીખીશું ને તો આપણે ત્યારે બે ફંક્શન આવશે, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ. સિન્સને બીજું આપણે ફંક્શનની ભાષામાં કહીશું પોઈન્ટ ઓફ ટાઈમ, અને ફોરને કહીશું ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો. બરાબર. તો ચોક્કસ સમય આપેલો હોય ત્યારે સિન્સ વપરાય, ચોક્કસ સમય આપેલો હોય ત્યારે સિન્સ, અને ચોક્કસ સમય ન હોય ને સમયગાળો આપેલો હોય ત્યારે ફોર વપરાય. ઉદાહરણ સાથે જોઈએ. જો સિન્સને લઈએ તો સિન્સ 2011 તો ચોક્કસ સાલ આપી છે, પણ અહીંયા વર્ષ ગણવા પડે. તમારે ગણવા પડે એવા હોય ને ત્યારે સિન્સ, ગણવા પડે હોય ત્યારે સિન્સ ઓગસ્ટ તો મહિના ગણવા પડે.
ત્યારબાદ સિન્સ મંડે, તો દિવસો ગણવા પડે. સિન્સ 8 AM તો કલાકો ગણવી પડે. ગણવી પડે હોય અહીંયા સિન્સ વપરાય, ગણેલો તૈયાર સમય આપ્યો હોય અહીંયા ફોર વપરાય. હવે ફોર જોઈએ આપણે. ફોર 10 યર્સ માં સમયગાળો આપી દીધો છે. ફોર 5 મંથ્સ 5 મહિનાઓથી સમય ગણીને, મહિનાઓ ગણીને આપી દીધા છે. ફોર 10 ડેઝ 4 3 અવર્સ. તો બેનો અર્થ એક જ થાય છે વિદ્યાર્થી મિત્રો સિન્સ અને ફોરનો, પણ સિન્સ અને ફોર બેનો ઉપયોગના ફરી જાય છે. ખબર પડી ગઈ ને તમને ક્યાં સિન્સ વપરાય ને ક્યાં ફોર વપરાય. ચોક્કસ સમય આપેલો હોય તો સિન્સ વપરાય, ચોક્કસ સમય નહીં ને સમયગાળો આપેલો હોય તો ફોર. એથી સરળ, સમય ગણવો પડે અહીંયા સિન્સ, ગણેલો તૈયાર આપ્યો હોય અહીંયા ફોર. બરાબર, સમય દર્શક શબ્દો જોઈ લીધા. હવે એક્ઝામ્પલ જોઈ અને આ કાર્ડને પૂરો કરીએ. એક્ઝામ્પલ જોઈએ. તેણી આ શાળામાં 2010 થી સેવા આપે છે. 2010 માં એને સેવા આપવાનું શરૂ કર્યું હતું, હજી પણ સેવા આપે છે અને ભવિષ્યમાં પણ સેવા આપશે. તેણી એટલે શી. શી સાથે હેવ આવશે કે હેઝ, ફરજિયાત હેઝ આવશે. શી હેઝ બીન, સેવા આપી એટલે સર્વ, એમાં આઈએનજી સર્વિંગ. શી હેઝ બીન સર્વિંગ ઇન ધીસ સ્કૂલ સિન્સ 2010. શી હેઝ બીન સર્વિંગ ઇન, જો કરતા, હેવ કે હેઝ, બીન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. બરાબર, નકાર બનાવવા માટે શી હેઝ નોટ બીન સર્વિંગ ઇન ધી સ્કૂલ સિન્સ 2010. અને પ્રશ્નાર્થ બનાવવા માટે હેઝ શી બીન સર્વિંગ ઇન ધી સ્કૂલ સિન્સ 2010, પ્રશ્નાર્થ ચિહ્ન. આ તો આપણે જોયું સિન્સ વાળું. એક ફોર વાળું વાક્ય જોઈ લઈએ. તે 2 કલાકથી પાણીપુરી ખાય છે. તેણે 2 કલાક પહેલા પાણીપુરી ખાવાની પ્રક્રિયા શરૂ કરી, તો હજી ભાઈ પાણીપુરી જ ખાય અને હજી ધરાણો નથી એટલે હજી ખાવાની સંભાવના છે. તે એટલે હી, હી હેઝ બીન, ખાવું એટલે ઈટ, ઈટમાં આઈએનજી, શું ખાય છે, પાણીપુરી, સોરી, ફોર 2 અવર્સ. કેમ કે સમય ગણેલો તૈયાર આપ્યો તો એટલે ફોર 2 અવર્સ. હવે આને નકાર બનાવવા માટે હી હેઝ નોટ બીન ઈટિંગ પાણીપુરી ફોર 2 યર્સ. પ્રશ્નાર્થ બનાવવા માટે હેઝ આગળ આવી જાય. હી બીન ઈટિંગ પાણીપુરી ફોર 2 યર્સ, પ્રશ્નાર્થ ચિહ્ન. આ સાથે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ પૂર્ણ કર્યો છે. બરાબર, હોમવર્કમાં તમને એક ટુબીનું કોષ્ટક આપ્યું છે, એ લખવાનું છે. હવે 9 અને 10 બંને માટે ખાસ સૂચના, હવેના લેક્ચરથી આપણે પાઠ્યપુસ્તક તરફ જઈશું, યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો બધાને નમ્ર વિનંતી છે કે પાઠ્યપુસ્તક છે ન લીધી હોય તો હવે લઈ લેજો.
જેથી કરીને આપણે આગળના લેક્ચરથી પહેલાં યુનિટથી શરૂઆત કરીશું. બરાબર છે? ગ્રામર માટે હવે થોડો બ્રેક રાખીશું, યુનિટ થોડા ચાલી જાય પછી ફરીથી આપણે ગ્રામર તરફ જઈશું. બરાબર? આજના લેક્ચરમાં આટલું જ આશા રાખું છું. બધા લેક્ચરો કમ્પ્લીટ ભરતા હશો અને સમજાઈ જતું હશે. બરાબર? આજના લેક્ચરમાં આટલું. થેન્ક યુ વેરી મચ.